प्रकरण प्रकरण नंबर 7 सजीवोमा विविधता नो ऑनलाइन लेक्चर नंबर 1 नो अभ्यास करवानो छे। आ लेक्चर आपणे आगामी जे प्रथम वार्षिक परीक्षा छे एनी अंदर आपणे इने लईशुं नहीं। अत्यार सुधी आगळना बधा चेप्टर जे चाले छे भौतिक विज्ञान रसायण विज्ञान अने ત્રણે ત્રણ જે વિજ્ઞાન છે જીવ વિજ્ઞાનની અંદર બરોબર છે એના જે પ્રકરણ ચાલેલા છે એમાંથી પ્રશ્ન પૂછવામાં આવશે। સજીવની વિવિધતાની વાત કરીએ તો આપણે જોઈએ છે કે સજીવની અંદર પણ જીવ વિવિધતા જોવા મળે, વનસ્પતિની અંદર પણ વિવિધતા જોવા મળે અને પ્રાણીઓની અંદર પણ પ્રત્યક્ષ પરોક્ષ રીતે વિવિધતા જોવા મળે। જેમ કે આપણે પહેલું જોઈએ છે કે ઓછા વત્તા અંશે દરેકની અંદર આપણે વિવિધતા જોવા મળે છે, રંગ કદ બરોબર છે એનો સ્વભાવ છે દરેકની અંદર એની અંદર ભિન્નતાઓ જોવા મળે છે। એટલીસ્ટ એમ કહેવામાં આવે છે કે આપણા હાથની જે ફિંગરપ્રિન્ટ છે આખા દુનિયાની અંદર આપણા હાથની ફિંગરપ્રિન્ટ એ બીજી કોઈની નથી, એટલે આપણી હાથની ફિંગરપ્રિન્ટ પણ કેવી છે કે ભિન્નતા ધરાવે છે। તમે જોઈ શકો છો કે કેટલી અંદર ગૂંચળાકાર રચના હોય છે। આમ આ રીતના સજીવની અંદર ભિન્નતાઓ ખૂબ વિવિધ રીતે જોવા મળે છે બરોબર છે। ઓછા વત્તા પ્રમાણની અંદર હોય છે બે જોડવા બાળકો હોય બરોબર છે, બે છોકરાઓ હોય, બે છોકરી હોય, એક છોકરો હોય, એક છોકરો, એક્ઝેક્ટ બે સરખા દેખાતા હોય પણ એની અંદર એકદમ સામાન્ય ભિન્નતા જોવા મળે છે કે એ કોણ પારખી શકે છે એના જોડે રોજ જે રહેતું હોય એના મા બાપ છે એ તરત પારખી શકે છે કે બે જોડવા બાળકોની અંદર આટલી ભિન્નતાઓ છે। તેના પર આધારિત એક છે કે પ્રવૃત્તિ નંબર 7.1 અંદર દેશી ગાય અને જર્સી ગાય। તો પહેલા તો આપણે જોઈએ છે કે દેખાવ પરથી ખબર પડી જવી જોઈએ। દેશી ગાયને તમે જોઈ જશે તો પણ તમે બે ફોટા જોઈ શકો છો, આ ફોટો પણ દેશી ગાયનો છે અને આ ફોટો પણ દેશી ગાયનો છે બરોબર છે। તો આ બે ફોટા આપણે દેશી ગાયના છે આપણે જોઈ શકીએ છીએ, આપણે આપણી વ્યવહારની આજુબાજુ પણ આપણે કહી શકીએ। પણ જર્સી ગાય, તો જર્સી ગાય તમે જુઓ છો કે બ્લેક એન્ડ વ્હાઈટ હોય, આખું શરીર કાળું, એની અંદર વ્હાઈટ ડોટ જોવા મળે અથવા આખું શરીર વ્હાઈટ અને તો બ્લેક ડોટ જોવા મળે બરોબર છે। આ એની ઓળખવાની વિશિષ્ટ છે રંગ અને કદ, કદની અંદર થોડી ઊંચી જોવા મળે છે બરોબર છે, એની દૂધ ઉત્પાદન શક્તિ વધારે છે, એની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે બરોબર છે। આમ જુદા જુદા જે કહે છે એનું રંગ, ત્વચાનો રંગ તો બ્લેક એન્ડ વ્હાઈટ છે, ઊંચાઈ છે, પ્રજનન અવધિ છે, દૂધ ઉત્પાદન વધારે આપે છે, એની રોગ પ્રતિકારક શક્તિ વધુ છે, એની અંદર જે દૂધ મળે છે એની અંદર પોષક તત્વો વધારે જોવા મળે છે। આપણે જે દેશી ગાય છે એની અંદર આવા પોષક તત્વોનું મૂલ્ય ઓછું હોય છે બરોબર છે। તો તમે જોઈ શકો છો કે ત્રણ જર્સી ગાયના ફોટા છે કે આ પણ જર્સી ગાય છે, આ ફોટો પણ જર્સી ગાયનો છે અને આ ફોટો પણ જર્સી ગાયનો છે। આમ ત્રણ ફોટા દ્વારા આપણે અભ્યાસ કરી શકીએ છીએ કે કેવી રીતના સાદી ગાય અને જર્સી ગાય વચ્ચે ભિન્નતા પડે છે, એના શિંગડા છે, ઊંચાઈ છે, આમ જુદી જુદી બાબતોની અંદર ભિન્નતા જોવા મળે છે બરોબર છે। તો આમ ગાયની અંદર પણ તમે જોવો છો કે ભિન્નતા જોવા મળે છે, આમ સ્પષ્ટ જોઈ શકાય છે। સજીવોમાં ભિન્નતાની વિવિધતા તો સૌથી પહેલાં આપણે જોઈએ છીએ કે આ પ્રકરણનો અભ્યાસ કરતા પહેલાં આપણે વિવિધ સજીવના વિવિધતાનો જે ચાર્ટ છે એ ચાર્ટનો અભ્યાસ કરીશું। તો જોઈ શકો છો તમે કે ચાર્ટની અંદર સજીવના અભ્યાસનું વર્ગીકરણ દ્વારા તો વૈજ્ઞાનિકો છે એરિસ્ટોટલ નિવસ્થાનને આધારે સજીવનું વર્ગીકરણ કરે છે, કાર્લ બુર્ક છે એ આર્બી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાના આધારે વર્ગીકરણ કરે છે, જ્યારે વિટકર નામનો જે વૈજ્ઞાનિક છે એ 5 સૃષ્ટિમાં વહેંચણી કરે છે। વર્ગીકરણની કક્ષાઓ તો સૃષ્ટિ, સમુદાય, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, આદિકોષ કેન્દ્રી સજીવો અને સુકોષ કેન્દ્રી। આદિકોષ કેન્દ્રીની અંદર તો સૃષ્ટિ આપણને મોનેરા જોવા મળશે, એના લક્ષણો કીધું છે કે પટલમય અંગિકાઓનો અભાવ હોય છે, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્ર પટલહીન હોય છે અને કોષ કેન્દ્ર પ્રાથમિક પ્રકારનું હોય છે કારણ કે આદિ છે, તેની અંદર પાછા બે પ્રકાર પડે છે, પરપોષી બેક્ટેરિયા, સ્વયંપોષે નીલ હરિત લીલ અને સાયનોફાયટા। ત્યારે સુકોષ કેન્દ્રિત સજીવોની અંદર પટલમય અંગિકાઓની હાજરી જોવા મળે છે, કોષ કેન્દ્ર પટલ જોવા મળે છે, કોષ કેન્દ્રિકા જોવા મળે છે અને સુકોષ કેન્દ્રિત ધરાવતું કોષ કેન્દ્ર જોવા મળે છે। આ કોષ કેન્દ્રની આધારે સૃષ્ટિના ચાર ભાગ પાડવામાં છે, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી। પ્રોટિસ્ટાની અંદર એક કોષી સજીવો ઉદાહરણ તરીકે ડાયટેમ્સ પ્રજીવો, સૃષ્ટિ ફૂગની અંદર પરોપજીવી, મૃતોપજીવી, કવચતંતુ વડે રચાતા કવકજાળરૂપી દેહ,
ઈસ્ટ મુકર બિલાડીનો ટોપ જ્યારે વનસ્પતિની અંદર દ્વિઅંગી અને પેશી વાહક પેશી ધરાવે દ્વિઅંગીની અંદર ઉભયજીવી વનસ્પતિ છે વાહક પેશી બી છે વનસ્પતિઓ ઉદાહરણ તરીકે ફ્યુનારિયા વાહક પેશી ધરાવતી છે તો એને બે ભાગમાં વહેંચણી કરી છે બીજવિહીન પુષ્પવિહીન તો બીજવિહીન ની અંદર ત્રિઅંગી તો ઉદાહરણ તરીકે હંસરાજ છે બીજધારી અંદર સપુષ્પી છે સપુષ્પની અંદર પાછા બે ભાગ છે ફળવિહીન અને ફળધારી ફળવિહીનની અંદર અનાવૃત બીજધારી છે જ્યારે ફળધારીની અંદર આવૃત બીજધારી આવૃત બીજધારીના પાછા બે ભાગ પડે છે બીજપત્ર બે પ્રકારના હોય તો દ્વિદળી કહેવામાં છે ઉદાહરણ તરીકે સૂર્યમુખી બીજમાં એક જ બીજપત્ર હોય તો એક દળી જે મકાઈનું ઉદાહરણ છે આમ આપણે સૌથી પહેલાં વનસ્પતિ સૃષ્ટિ મોનેરાથી ચાલુ કરી વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરીશું અને પછી આપણે જોઈ શકો છો ચાર્ટ કે વનસ્પતિ સૃષ્ટિનો પણ તમે આખો સમુદાયનો એ આપણે બીજા તબક્કામાં એનો અભ્યાસ કરીશું તો સજીવોમાં ભિન્નતાના વિવિધ સ્વરૂપો તો કદના આધારે જોઈએ છે કે એની અંદર માઇક્રોમીટર જેટલા સૂક્ષ્મ હોય તો એને સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોઈ શકાય છે અમુક વિશાળ કદના હોય છે બરોબર સજીવો જેમ કે વાદળી વેલ છે એની લંબાઈ 30 મીટર હોય છે બરોબર છે 1 મીટર એટલે આપણે હાથથી આટલું માપી એટલે 1 મીટર એટલી મોટી લાંબી હોય છે તે એક વાદળી વેલ એને તમે જોઈ શકો છો કે વાદળી વેલ જે છે એના જુદા જુદા પોસ્ટર આપ્યા છે કે કેટલી લાંબી હોય છે એના ઉપર માટે ક્રેનની જરૂર પડે છે બરોબર છે આખા ઘર જેટલી મોટી ગુહા આવેલી હોય છે એ જુદા જુદા પોસ્ટર દ્વારા તમે એક વાદળી વેલ કહી છે કેલિફોર્નિયાની અંદર રેડવુડ વૃક્ષો કે 100 મીટર લાંબા હોય છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે કેટલું લાંબું વૃક્ષો છે 1 મીટર એટલે આટલું એવું 100 મીટર ઊંચું રેડ વૃક્ષો જોવા મળે છે કેલિફોર્નિયાની અંદર બરોબર છે તો એ કદની આધારે એને ભિન્નતા કરવામાં આવે છે જીવનકાળ તો પાઇન નામનો જે વૃક્ષ છે એનો જીવનકાળ હજારો વર્ષ સુધી જીવંત રહે છે બરોબર છે પાઇનનો વૃક્ષ ગોળાકાર હોય છે અને અંદર નાના પીચ જેવું હોય છે મચ્છર છે એ અમુક દિવસ જીવે છે જ્યારે ચોમાસાની અંદર તમે જોઈ શકો છો કે વરસાદ પડે એટલે બીજા દિવસે સાંજના મચ્છર આવે એનું આયુષ્ય કલાક બે કલાકનું હોય છે ચોમાસામાં જે જીવતા જીવડાવે છે એનું આયુષ્ય ક્ષણિક હોય છે તરત જ મરી જાય છે બીજું રંગવિહીન જીવો જોવા મળે છે પારદર્શી કીટકો જોવા મળે છે જુદા જુદા રંગના પક્ષીઓ જોવા મળે છે પુષ્પ જોવા મળે છે એ બધી શું છે કે સજીવના ભિન્ન સ્વરૂપની વિવિધતા બતાવે છે સજીવોનું વર્ગીકરણ તો સજીવોનું વર્ગીકરણ શાના માટે તો એ સરળ અને સગવડતા ભર્યું આપણા માટે એટલા માટે સજીવને આ રીતના ભિન્નતા શ્રેણીની અંદર વર્ગીકરણ કરવામાં આવે છે બરોબર છે તો આમ કદ અને આકારની દ્રષ્ટિએ એનો જીવનકાળની દ્રષ્ટિએ સજીવોને ભાગ પાડવામાં આવે છે વર્ગીકરણનો આધાર તો ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે સ્થળ એ આખી જે સૃષ્ટિ છે એને સ્થળ જ જલદ અને ખેચર આમ ત્રણ ભાગમાં વહેંચે જલદ એટલે શું કે જે પાણીમાં સમુદ્રમાં રહેતી હોય એને જલદ વનસ્પતિ કહેવામાં આવે છે બરોબર છે સ્થળ એટલે પૃથ્વી પર રહેતી વનસ્પતિ હોય અને ખેચર એટલે હવામાં ઉડતા જે પ્રાણીઓ છે એને ખેચર તરીકે ઓળખાય આમ ત્રણ ભાગમાં એનું વહેંચણી કરવામાં આવી છે તો સમુદ્રની અંદર શું જોવા મળે છે આપણને તો સમુદ્રની અંદર તમે જુઓ છો કે પ્રવાળ જોવા મળે બરોબર છે બીજું જુઓ છે કે ઓક્ટોપસ ઓક્ટોપસ બી તમે જુઓ છો કે એનો આ ફોટો આ રીતના પણ હોય છે કે જુદા જુદા પગો હોય છે એનો બીજો ફોટો આપણો હોય શકે છે બરોબર છે એ પણ ઓક્ટોપસનો છે ત્રીજો ફોટો આપણો હોય છે એ પણ ઓક્ટોપસનો છે આમ જુદા જુદા રંગના ચોથો પણ છે જે બધા ચારે ચાર ઓક્ટોપસના ફોટા છે બરોબર છે તો એના આધારે ઓક્ટોપસ કેવું છે એ પણ આપણે કહી શકીએ છીએ એ ઓક્ટોપસ કેવી રીતના પ્રચલન કરે છે એના જે પગ છે કેવી રીતના પ્રચલન કરે છે તેનું આપણે એક નાનકડા વિડીયો દ્વારા આપણે અભ્યાસ કરીશું પ્રચલન કરે છે તમે જોઈ શક્યા છો બરોબર છે આકૃતિનો પણ અભ્યાસ કરો છો તારા માછલી અને કે સ્ટાર ફિશ બરોબર છે સ્ટાર ફિશ પણ કેવી હોય સ્ટાર એટલે તારાના જેવી આમ સ્ટાર કોરેલો હોય અને તારા પણ કેવા છે રંગબેરંગી કલરના હોય છે તો એ પ્રકારની ત્રણ પ્રકારની સ્ટાર ફિશ છે આ પણ આ ટાઈપની પણ હોઈ શકે છે આ ટાઈપની પણ હોઈ શકે છે આ રીતની કલરિંગ પણ હોઈ શકે
જેને આપણે સ્ટાર ફિશ યાને કે તારા માછલી તરીકે ઓળખવામાં આવે છે. શાર્ક માછલી, તમે શાર્ક માછલીનો પણ ફોટો જોઈ શકો છો, એ પણ શાર્ક માછલીનો છે. અને વેલ માછલી છે, વેલ માછલીના પણ જુદા જુદા ફોટો છે. આ પણ વેલ માછલી છે, બરોબર છે. કેટલું મોટું કદ છે આપણે જોઈ શકીએ છીએ. આ પણ વેલ માછલીના જુદા જુદા ફોટા છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. આ પણ એનું મોઢું મુખ કેટલું મોટું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. આમ આ ચોથા નંબરની આકૃતિ, એના દ્વારા આપણે વેલ માછલી કેવી હોય છે એનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ, બરોબર છે, ફોટા દ્વારા. હવે આપણે વાત કરીએ કે જે સ્ટાર ફિશ છે, બરોબર છે, આ શાર્ક માછલી એ માછલી ગણાય છે, જ્યારે વેલ માછલીને માછલી ગણવામાં આવે, પ્રાણી ગણવામાં, કારણ કે એને આંચળ આવેલા હોય છે, બરોબર. એકદમ તારા માછલી છે, નામ તારા માછલી છે, પણ એને માછલી ગણવામાં આવતી નથી. તો આ વર્ગીકરણનો મુખ્ય આધાર છે, બરોબર છે. પછી સમૂહમાં વર્ગીકૃત કરવા માટેની પ્રબળ બાબતો, તો મુખ્ય પ્રબળ બાબત છે કે વર્ગ હોય, વર્ગને આપણે સમૂહમાં, ઉપસમૂહમાં અને ઉપવર્ગમાં વિભાજીત કરીશું. તો એના ક્રાઇટેરિયા કયા? તો સમાનતા, લક્ષણો, સ્વરૂપ, કાર્ય અને વર્તૃપના આધારે એને વર્ગ છે, ઉપવર્ગ છે, ઉપસમૂહ છે અને ઉપવર્ગની અંદર એને વિભાજિત કરી શકાય છે. આમ વર્ગીકરણની મુખ્ય બાબતો આના પર આધારિત આપણે એનું વર્ગીકરણ કરીશું. પરસ્પર સંબંધિત, તો પરસ્પર સંબંધિત જે તો છે રચનાત્મક કાર્ય અને ક્રિયાત્મક કાર્યના આધારે કરી શકાય છે. એના આધારે આ પ્રથમ પ્રકારે આ રીતની એની અંદર સંબંધિત લક્ષણો જોવા મળે છે. એના આધારે તૃતીય અને તૃતીય સ્તરની અંદર એને વિભાજિત કરવાનું મુખ્ય પરિબળ તો રચનાત્મક અને ક્રિયાત્મક આ બંનેના પરસ્પર સંબંધને આધારે એને જુદા જુદા સ્તરની અંદર વિભાજિત કરવામાં આવે છે. તો આ બધી એના પ્રસ્તાવની અંદર વાત થઈ. વર્ગીકરણના પાયાના લક્ષણો, તો પાયાના લક્ષણની અંદર આપણે જોઈએ છે કે કોષ કેન્દ્રને ગણવામાં આવે છે. તો કોષ કેન્દ્ર બે પ્રકારનું છે, એક તો સુકોષ કેન્દ્રી અને આદિ કોષ કેન્દ્રી. આદિ એટલે એનો વિકાસ ન થયો હોય, એની અંદર સુઆયોજિત પટલમય અંગિકાઓ ગેરહાજર જોવા મળે છે, જૈવ રાસાયણિક પથ ભિન્નતા જોવા મળે છે, બધા જ પાસા એના પર અસર કરે છે. તો સુકોષ કેન્દ્રી કોને કહેવાય છે? એની અંદર સુઆયોજિત પટલમય અંગિકાઓ હાજર હોય છે, બરોબર છે. એ કોષીય ક્રિયાઓ સ્વતંત્ર રીતે કરે છે. બહુકોષીય સજીવના નિર્માણની ક્રિયા તો સુકોષ કેન્દ્રી મોટો ભાગ હોય છે. આમ કોષ વિભાજન જે છે એના માટે પણ સુકોષ કેન્દ્રી, એટલે કે કોષ કેન્દ્રનો વિકાસ હોય તો એનો આગળ રીતે સ્વતંત્ર રીતે ક્રિયા કરી શકે છે, નિર્માણની ક્ષમતા ધરાવી શકે અને બહુકોષીનું નિર્માણ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણની પ્રસ્તાવના જોઈ. આ પ્રકરણ પણ આપણા કોર્સની અંદર આખે આખું છે, તો એનો પણ આપણે વિગતવાર આકૃતિ સાથે, ફોટાઓ સાથે અને એનિમેશન સાથે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આટલું.